અ જુલું હંટર વોઝ સિટિંગ અન્ડર અ ટ્રી કેટલાક સમય પહેલાં એક જુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો હિજ નેમ વોઝ ઈદી તેનું નામ ઈદી હતું હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેજિંગ ઇન લસ ગ્રીન મીડો તેણે હરણના એક મોટા ટોરાને લીલાછમ ઘાસમાં ચડતું જોયું હી સેટ ટુ હિમ સેલ્ફ ધીઝ બિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ કાંટ ધેર બી એની જીવે ટુ ગેટ વન તેણે મનમાં વિચાર્યું આ હરણ ખરેખર અદ્ભુત હોય છે પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડે છે તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો હોઈ શકે સડનલી હી સો ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એકાએક તેણે એક માદા ચિત્તાને ચડતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ ડેન્સી સી લેફ્ટ એન કોટ અ ડિયર પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું આફ્ટર ટાઈમ હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ થોડી વાર પછી તેના બે નાના બચ્ચા જાળીમાંથી બહાર આવ્યા ધે ઓલ એન્જોય ધેર મીલ તેઓ સૌએ તેમનું ભોજન માણ્યું ઈદિસ આઈસ બ્રાઇટન ઈદીની આંખમાં ચમક આવી

કેન આઈ હેવ અ હન્ટ લાઈક દેર મધર હી થોટ આ રૂપારા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો તેમને કોઈ પણ શ્રમ વિના તેમનો ખોરાક મરી ગયો મારે તેમની મા જેવો શિકારી હોય તો તેને વિચાર આવ્યો He decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું Then આઈ સેલ ઓનલી સે ઓ માય ડિયર ગો એન્ડ kill અ ડિયર ફોર મી આહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન પછી માત્ર આટલું જ કહીશ ચાલ wala જા અને મારા માટે એક હરણ મારીને લાવ આ પછીથી મારું જીવન ખૂબ આરામદાયક બની જશે હી વોઝ ક્વાઇટ ફ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા તે પોતાના આ વિચારથી ખૂબ ખુશ થઈ ગયો

ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ તેથી બચ્ચું ચોરી લાવવું સલામત હતું હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો એટ ધ સનસેટ

શિકારીએ પોતાની જાર અને ભાલો ઉઠાવ્યો અને ઝડપથી જાડીમાં દોડી ગયો હિસો ટુ ટાઈની કપ્સ તેને નાનકડા બે બચ્ચા જોયા ધે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઇસ તેઓ તેની સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા ધે વેર ટુ યંગ ટુ રન અવે તેઓ એટલા નાના હતા કે દોડી શકે તેમ હતા નહીં ઈદી થ્રુ ધ નેટ ઓવર દેમ એન્ડ કપ્સ વેર કોટ ઈદીએ તેમના પર ઝાર પાથરી અને બચ્ચા પકડાઈ ગયા હી નીડ ઓનલી વન કપ બટ હી થોટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન તેને તો એક જ બચ્ચાની જરૂર હતી પણ તેને વિચાર્યું આ એકને બદલે બે ગુલામો હોય તે સારું હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ હિટ ધેમ અંડર અ બિગ બાસ્કેટ તેણે તે બંનેને પોતાની સાથે ઘસેડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવ્યા ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ થોડી વાર પછી મા પાછી આવી

અને પછી જોશ જોશથી કૂદી સી સ્નિફ ઓલ અરાઉન્ડ તે બધી બાજુ સૂંઘી વરી બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ પરંતુ અરે રે તેને પોતાના પ્રાણપ્રિય બચ્ચાનો પત્તો લાગ્યો નહીં એટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇમ છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ તે આખી રાત રડતી રહી અને છેક બીજા દિવસની સાંજ સુધી રડી સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટીલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્ડ ડાઉન હર ચિક્સ તેના ગાલ પર આંસુના કારા ડાક પડી ગયા ત્યાં સુધી તેણે રડયા જ કર્યું સીવોઝ સ્ટીલ વ્હીપિંગ તે હજી પણ રડતી હતી

કે શું થયું છે હી ઇમિડિયેટલી ટુક હિ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિસ હર્ટ તેણે તરત જ હાથમાં પોતાની ડાંગ લીધી અને તેની ચૂંપણીમાંથી બહાર આવ્યો ધીસ ઓલ્ડ મેન સનો વોઝ અ વેરી વાઇસ આ વૃદ્ધ સનો બહુ જ સમજદાર હતો હી લવ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ દેટ ઇટ વોઝ ઈદી વિકેડ આઈડિયા સનોએ જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી ગયો કે આ દુષ્ટ કામ ઈદીનું જ હોવું જોઈએ હી ગોટ એંગ્રી વિથ ઈદી તે ઈદી પર ખૂબ ગુસ્સે થયો હી રશ ટુ ધ હટ એન્ડ સાઉટેડ આઈ હેટ યુ ઇદી એવરીબડી ઓફ અવર ટ્રાઈબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેટ ટુ તેની ઝૂંપડી પર દોડી ગયો અને ચીસ પાડી ઈદી હું તને દીકારું છું આપણી જાતિના દરેક વ્યક્તિ તને ધીકારે છે કારણ કે તું એદી છે અને દુષ્ટ પણ છે વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિચ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ બટ યુ આર લેઝી હન્ટર યુ આર અીફ આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ પરંતુ તું આળસુ શિકારી છે તું ચોર છે યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઈબ તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે યુ હેવ બ્રો ડિસોનર ટુ ધ હોલ ટ્રાઈબ તે આપણી આખી જાતિને બદનામ કરી છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઈબ ગોટ ટુગેધર શિકારી જાતિના બધા લોકો એકઠા થયા

તેમની મા પાસે પહોંચતા કર્યા હી સો ધેટ લોંગ વ્હીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડસ્ટેન હર ફેસ ફોરએવર તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમને માટે કારા ડાક થઈ ગયા હતા फेक्ट्स अबाउट चित्ता चित्ता विषय हकीकत हाइट हंड्रेड सेंटीमीटर्स ऊंचाई सौ सेंटीमीटर वेट सिक्सटी फाइव के जी वजन पांसठ किलोग्राम वेट एट बर्थ जन्म समय वजन थ्री हंड्रेड ग्राम्स तरण सौ ग्राम एज ऑफ मेच्योरिटी ટુ યર્સ પુખ્ત થવાની ઉંમર બે વર્ષ આઈડેન્ટિફિકેશન ઓળખ ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેક આર લોંગર ધેન ધ લેપર્સ ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ ચિત્તાને છૂટાછવાયા કારા ડાઘ હોય છે જ્યારે દીપડાને ડાઘના ઝૂમખા હોય છે હેબિટેટ નિવાસસ્થાન ચિત્તા યુઝઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ ચિત્તો સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતો હોય છે પ્રેઝન્ટલી હાલમાં દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા હાલમાં મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ નાઇન્ટીન ફિફ્ટી ભારતમાં પણ ઘણા ચિત્તા હતા પણ ભારતના છેલ્લા ચિત્તાને ઓગણીસો પચાસની આસપાસ શિકારીઓએ ગોરીથી મારેલો હેબિટ્સ આદતો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે ઇટ્સ ટૉપ સ્પીડ કેન બી અરાઉન્ડ હંડ્રેડ કિલોમીટર્સ પર અવર વધારેમાં વધારે કલાકના સો કિલોમીટરની ગતિ હોઈ શકે બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ પરંતુ આ ગતિ બહુ થોડા સમય માટે જ તે જાળવી શકે છે સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીવ એઝ લોંગ એઝ ટ્વેન્ટી ફાઈવ મીટર્સ કેટલીક વાર તે આશરે પચીસ મીટર લાંબો કૂદકો મારી શકે છે ઇટ ક્રિપ સાયલન્ટલી બિહાઇન્ડ ધ ફ્રે એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા માટે છલાંગ મારે છે ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ સ્પ્રે તે તેનો શિકાર સાચવી રાખતો નથી ધીસ સમટાઈમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા આથી કેટલાક કેટલીક વાર બચ્ચાનું અને નાના ચિત્તાનું મોત થાય છે ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર ચિત્તો એકલવાયુ પ્રાણી છે ઇટ ડઝ નોટ લિવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ તે સમૂહમાં રહેતો નથી ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ soon એઝ ધ કપ્સ આર mature. બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખેરાઈ જાય છે ડાયટ ખોરાક મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે ઇટ ઓલ્સો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ તેઓ સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે કપ્સ બચ્ચા ધ ફિમેલ ગીવ બર્થ ટુ 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 ફોર કપ્સ એટ અ ટાઈમ માદા ચિત્તા એક વખતે એક સાથે બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રેફર લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચા ખૂબ સુંદર લાગે છે ધ મધર કોલ્સ ધેમ બાય ગીવિંગ અ હાઈ પીચ વિસલ લાઈક કબર્ડ પક્ષી જેવી તીવ્ર સિસોટી જેવો અવાજ કરી માતા પોતાના બચ્ચાને બોલાવે છે